શાળાઓ શરૂ થતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓનો આવકાર કરવામાં આવ્યો. કોરોના મહામારીના કારણે આશરે 9 માસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓનો ફરી પ્રારંભ થયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ જણાવ્યું હતું. શાળાઓ શરૂ થતા અગાઉ જ સેનિટાઈઝેશન, સફાઈ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવ્યા બાદ તેમજ વિદ્યાર્થીઓને પણ આ બાબતે જાગૃત કર્યા બાદ સરકારની માર્ગદર્શિકા અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ માસ્ક સહિતની તકેદારીઓનું પાલન સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે. શાળા પરિવાર વતી તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓને માસ્કનો ઉપયોગ કરવા તેમજ સામાજિક અંતર જાળવી રાખવા સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. દિવસે નવું એક ફિલ્ટર પેપર લઈ અંદર નાખવાનું. આવું 20 દિવસ સુધી તો તમે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી શકશો. 20 પેપર છે અને 20 દિવસ પછી આ કાપડનો માસ્ક છે, એટલે તમે ધોઈ ને એનો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. કે ભાઈ માસ્ક પહેરવું પડશે ફરજિયાત અને દૂરી રાખવી પડશે. જો દૂરી નહીં રાખી અને માસ્ક નહીં પહેર્યું અને પાછું જો કંઈ વધારે પ્રમાણમાં 5-10 જણાને જોઈએ કંઈ અસર થઈ ગઈ એટલે પાછું સ્ટોપ. હવે સ્ટોપ ના થાય એના માટે તમારે જવાબદારી રાખવાની છે, તમારે નિભાવવાની છે. કે ભાઈ આપણે ટોળા નથી મળવું, એકબીજાથી દૂર ઉભા રહીને વાત કરીશું, એકસાથે ટોળા સાથે બેસીશું નહીં. રિસેસ પડી તો એકસાથે બધા ગોળ કુંડાળું થઈને બેસી જઈએ અને ગપ્પા મારતા હતા એ દિવસો અત્યારે હવે નથી રહ્યા. આ વિશ્વની અંદર મહામારી જે કોવિડ ચાલી રહી છે એની અંદર આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી અમિતભાઈ, આ બધા જ નેતાઓ ભેગા થઈને વેક્સિન આપણા વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે અને ટૂંક સમયમાં વેક્સિન આવી પણ ગઈ છે. પણ ટીકાકરણ હવે આપવાનું શરૂઆત મને લાગે છે 1-2 દિવસની અંદર આ ઉત્તરાયણ પછી પણ મને લાગે શરૂઆત થઈ જશે. એટલે બહુ ચિંતાનો વિષય નથી અને કોઈ ગભરાવાની જરૂર પણ નથી. મને પણ કોવિડ થઈ ગયો હતો એટલે હું પણ 5 દાડા હોસ્પિટલમાં રહી આવ્યો છું. એટલે તાવ એવું તો આવે, જુદા જુદા બધાને જુદા જુદા પ્રમાણમાં અસર થતી હોય છે, પણ એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. પણ એની સારવાર ટ્રીટમેન્ટ સમયસર આપણે બધા લઈએ તો આપણને બહુ ચિંતાનો વિષય રહેતો નથી. પણ તમે તો યંગ છો, તમે તો સવારમાં કસરત, યોગા, આ તે જો તમે નિયમસરનું થોડું જીવન કરી નાખશો તો તમને ઘણો બધો ફાયદો થશે, તમારી તંદુરસ્તી સારી રહેશે. અને કોવિડ આપણે કોવિડ નજીક આવે એવું આપણે રહેવા દેવું જ નથી. માસ્ક પહેરેલું હશે તો તમારા નજીક કોવિડ આવવાનું નથી. માસ્ક તમે કાઢી નાખ્યું કે કોકને જો થયેલું હશે અને તમને પણ ખબર નહીં હોય કે મને પોતાને ખબર નથી કે મને કોનાથી આ ચેપ લાગ્યો. આજે 9 મહિના પછી સ્કૂલો શરૂ થઈ તો મને બહુ આનંદ થાય છે અને સરકારે જે ગાઈડલાઈન આપી એને હું પાલન કરીશું અને માસ્ક પહેરીશું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું અને મને બહુ આનંદ થયો આજે સ્કૂલો શરૂ થઈ. સ્કૂલો ચાલુ થઈ અમારા માટે બહુ ખુશીનો દિવસ છે. આજે અમે બધા મિત્રો સાથે મળી વાતો કરી અને સરો સાથે મળી અને ખૂબ આનંદ થયો અને ભણવા માટે અમને સરોએ શીખવાડ્યું અને ખૂબ આનંદ થયો. શું નામ મારું? આજની સમગ્ર વિશ્વ કોવિડ-19ની મહામારીના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે ગુજરાતના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને આગળ જઈ તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવી રીતે તેમના હિતમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે. આજના આ પ્રસંગે શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલ સહેરા ખાતે બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે સહેરાના માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ઉપસ્થિત રહી બાળકોને વ્યવસ્થિત સ્વસ્થ અને
આયોજનપૂર્વકનું જીવન વ્યતીત કરવા અને નિરોગી રહેવા માટે કોવિડ 19થી દૂર રહેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર વી એમ પટેલ સાહેબ દ્વારા પણ આ બાબતે સૂચનો કરવામાં આવ્યા અને સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેનો ચુસ્ત રીતે અમલ કરી શિક્ષણ કાર્ય મેળવવા માટે અનુરોધ કર્યો છે અને હું એવી અપેક્ષા અને આશા રાખું છું કે બાળકો જે માર્ગદર્શન એમને પૂરું પાડવામાં આવ્યું છે એના અનુસંધાને ચુસ્તપણે અનુપાલન કરીને પોતાના શિક્ષણ કાર્યમાં કોઈ બાધા આવવા દેશે નહીં અને આ રીતે પોતાના સમગ્ર જીવન માટે મહત્વરૂપ વર્ષો ગણાતા 10 અને 12ના મહત્વના વર્ષો માં પૂરતી મહેનત કરીને ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધશે. જિજ્ઞેશ પટેલ, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ગોધરા. આજરોજ શહેરા તાલુકાની એસજી દવે સાર્વજનિક હાઈસ્કૂલની અંદર 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સ્કૂલનો પ્રવેશ આપવા માટે, સ્કૂલ ચાલુ કરવા માટે સરકારે જે નિયમો બનાવ્યા છે, નિયમોના પાલન સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની હાજરીમાં આજે રોજ વિદ્યાર્થીઓને આશ્વાસન આપી અને નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપી. સરકારે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનનું પણ અમે એ લોકોને સૂચન કર્યું કે ભાઈ ગાઈડલાઈન મુજબ આપણે પાળવાનું, માસ્ક પહેરવાનું, 2 ગજ ફૂટ દૂરી રાખવાની. વડાપ્રધાનશ્રીએ પણ જે અવારનવાર આપણો ટીવી મીડિયાના મારફતે એમણે પણ આપણને બહુ જ સાવચેત રાખવાનું કીધું છે, તો એ પ્રમાણેની સૂચના આપી. આજના રોજ એસજી દવે હાઈસ્કૂલની અંદર 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં એક્ઝામ આવશે, એટલે સરકારે આ કોવિડની મહામારી હોવા છતાંય જે વાલીઓએ સંમતિ આપી છે કે અમારા દીકરા દીકરી ભણવા માટે અમે આવવા દેવા માટે તૈયાર છીએ, એવા દીકરા દીકરીઓ આજે જોઈએ તો મોટી સંખ્યામાં આજે હાજર છે અને એ છોકરાઓને ભણવા માટેની આજથી શુભ શરૂઆત. ભગવાને ને માતાજીને પ્રાર્થના કરીએ કે ફરીથી એમને કોઈ તકલીફ ના પડે, દેશના કોઈ પણ નાગરિકોને કોવિડ માટેની તકલીફ ના પડે એવી માતાજી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય કોરિયા, ભારત માતા કી જય, વંદે માતરમ.